હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આપણે સામાન્ય જ્ઞાનમાં પ્રકરણ 7 આપણા તહેવારો ભણ્યા. હવે આપણે એનું સ્વાધ્યાય ભણીશું. તો ચાલો જોઈએ સ્વાધ્યાય. 1. નીચેના બોક્સમાંથી તહેવારોના નામ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આપણે બોક્સ આપ્યું છે, એમાં તહેવારોના નામ પસંદ કરીને ખાલી જગ્યા પૂરીશું. 1. ખાલી જગ્યાએ રંગોનો તહેવાર છે. કયો? હોળી. 2. ખાલી જગ્યાનો તહેવાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાય છે. કયો તહેવાર? જન્માષ્ટમી. 3. ખાલી જગ્યા હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. કયો? દિવાળી. 4. ખાલી જગ્યાએ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે. કયો તહેવાર? રક્ષાબંધન. 5. અસત્ય પર સત્યના વિજય તરીકે ખાલી જગ્યા ઉજવાય છે. શું ઉજવાય છે? દશેરા. હવે 2. નીચે અવિભાગમાં તહેવારોના નામ અને બ વિભાગમાં તે ક્યારે ઉજવવામાં આવે છે તે આપેલ છે, તેને યોગ્ય રીતે જોડો. હોળી હોળી ફાગણ માસની પૂનમ. રક્ષાબંધન શ્રાવણ માસની પૂનમ. જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમ. રથયાત્રા અષાઢ સુદ બીજ. અને ઉત્તરાયણ 14 જાન્યુઆરી. 3. નીચે આપેલા ચિત્રોને તમે ઓળખો અને તેનો ઉપયોગ કયા તહેવારમાં થાય છે તે પ્રમાણે નામ સાથે જોડો. તો આ શું છે? રાખડી તો રક્ષાબંધન, પતંગ તો ઉત્તરાયણ, ફટાકડા તો દિવાળી, અને રંગ તો હોળી. બરાબર. 4. જે તે તહેવારનું નામ લખો. 1. બુદ્ધ ધર્મનો વિશેષ તહેવાર તો બુદ્ધ પૂર્ણિમા. 2. રમજાન મહિનાના પછીનો પ્રથમ દિવસ મોહરમ. 3. પારસીઓનું નવું વર્ષ પતેતી. 4. શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી. 5. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ. 5. વિચારો અને લખો. 1. મુકેશની બહેન રીના 1 તહેવારના દિવસે તેના ઘરે ભાઈને રાખડી બાંધવા આવી છે, તે કયો તહેવાર હશે? રક્ષાબંધન. 2. જનતાનગરમાં બધાએ ઘેર ઘેર દીવા કર્યા છે, તે કયો તહેવાર હશે? દિવાળી. 3. 13 જાન્યુઆરીના રોજ વિશાળ તહેવાર માટે પતંગ દોરી ખરીદવા જાય છે, તો તે તહેવાર કયો હશે? ઉત્તરાયણ. 4. વર્ષાને ગરબા ગરબાનો ખૂબ શોખ છે, તેને કયા તહેવારમાં ગરબા ગાવાની મજા પડે છે? નવરાત્રી. 5. ભગવાન શંકરને રીઝવવા માટે કયો દિવસ શુભ માનવામાં આવે છે? મહાશિવરાત્રિ. 6. સાહિનના ઘરે તેના મિત્રો તેને ઈદ મુબારક કહેવા આવે છે, તો તે તહેવાર કયો હશે? રમજાન ઈદ. 7. આપણા વડાપ્રધાન લાલ કિલ્લા પર ધ્વજ વંદન કરે છે, તો તે કયો તહેવાર હશે? સ્વતંત્રતા દિવસ. બરાબર. તો તમારે આ સ્વાધ્યાય બુકમાં લખી દેવાનું છે. ઓકે, બાય.